ને મિત્રો, રેલવે બોર્ડમાં અગાઉ પૂછાયેલા પેપર્સમાંથી આપણે રિઝનિંગના સમ જોઈ રહ્યા છીએ. એની અંદર વાત આવી છે કે જો પ્લેયર ને કોઈ કોડ વડે QNDCJX, અચ્છા ઓકે, એ લોકોની ખબર પડી ગઈ કે એનડીસી, તો JX થી દર્શાવાય તો સિંગર ને ખાલી જગ્યાથી દર્શાવે. મિત્રો અહીં શું કરશું, જો 1 2 3 4 5 6, 1 2 હા 6 તો છે, એમાં કઈ ટેન્શન નથી. બીજું ક્રમશ જ રાખજો, તો પી પછી ક્યુ છે, ઓકે, તો HIJKL પછી એમ નથી, પછી કઈ વાંધો, પણ એન છે, એ પછી બી સી, હા પકડાઈ ગયું છે. તો મિત્રો આપણે એક જરાક ટ્રાય કરીએ, શું કરશું કે આપણે પી એલ એ વાય ઈ આર, જો એબીસીડી આખી લખતા નથી કારણ કે સમય નથી બગાડો, તો પી પછી કોણ છે, તો પી પછી તરત જુઓ કે ક્યુ છે, બરાબર, પછી HIJKL એમ, બરાબર, એક જવા દીધું એટલે કોણ આવે છે, એન, એ પછી બી સી, તો હવે કોણ આવે છે, ડી, જો એ પેલા અહીંયા કઈ નથી, પછી એમ છે, પછી બે છે, હવે ત્રણ આપણે લઈએ, બરાબર, HIJK એક્સ વાય ઝેડ એ બી સી, જુઓ છે, હા છે, હવે એફ જી એચ આઈ છે જે, ઓકે, અહીં ચાર આવ્યો, તો પાંચ, ઓપી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ, કોણ આવે, એક્સ, જોવો જોઈએ મેચિંગ થઈ ગયું કે નહીં, તો એ જ વસ્તુ છે. તો હવે તો સિંગરમાં તમને એમને આવડી જશે, એસ આઈ એન જી ઈ આર, જોવો જોઈએ ઓપી ક્યુ આર એસ ટી, કોણ આવશે, ટી, પછી એચ આઈ જે કે, એચ આઈ જે કે એમ એન ઓ પી ક્યુ, પછી એ બી સી ડી એફ જી એચ આઈ જે કે, બરાબર, ઈ એફ જી એચ આઈ જે, એસ ટી યુ વી ડબલ્યુ એક્સ, જોજે ટી કે ક્યુ કે જે એક્સ છે, એવું કે, યસ, આવી ટી કે ક્યુ કે જે એક્સ. તો મિત્રો છે ને સહેલું, તો બસ ક્રમ છે, એબીસીડી ક્રમ જ છે, ખાલી એક મૂક્યું, બે મૂક્યું, ત્રણ મૂક્યું, એવી રીતે ક્રમશ આગળ જાય છે. જોઈએ આના પછીનું. ને મિત્રો, આ પ્રશ્નની અંદર મજા આવે એવી વાત એ છે કે કંઈક ધારવું પડશે, શું ધારવું એ આપણે હવે ઝડપથી નક્કી કરીએ. જો ફળોના ત્રણ બાસ્કેટ છે, પહેલા બાસ્કેટમાં બીજા બાસ્કેટથી બમણા ફળો છે અને ત્રીજામાં પહેલાના ત્રણ ચતુર્થાંશ જેટલા ફળો છે, વળી ત્રણેય બાસ્કેટના ફળોની સરેરાશ 30 ફળો છે, તો પહેલા બાસ્કેટમાં ખાલી જગ્યા ફળો હશે. મિત્રો મજા આવે એવું છે ને, ચાલો આપણે આ ત્રણ લઈ લઈ, આ ત્રણ બાસ્કેટ છે, ઓકે. હવે ધારવું શું, તો હંમેશા યાદ રાખો જેનાથી વાત કરી એને ધારી લ્યું. ફળોના ત્રણ બાસ્કેટ છે, પહેલા બાસ્કેટમાં બીજા બાસ્કેટથી બમણા, ચલો એટલે આને એક્સ ધારો, આ એટલે 2x થઈ ગયા, બરાબર, પછી ત્રીજામાં પહેલાના ત્રણ ચતુર્થાંશ જેટલા ફળો છે, એટલે પહેલા જે છે એના ત્રણ ચતુર્થાંશ, બસ કામ તો પતી ગયું મિત્રો. હવે ત્રણેય બાસ્કેટના ફળોની સરેરાશ તમારે આપી દીધી છે, અહીંયા તમારે યાદ રાખવાનું છે કે તમારે પહેલા બાસ્કેટના ફળો કેટલા હશે, એટલે કે 2x શોધવા છે, ખાલી x કરીને ઉતાવળ કરી લેતા નહીં, ઓકે. હવે તમને ખબર છે કે જો આ ત્રણેયની સરેરાશ આપી હોય તો એનો અર્થ એ કે 2x વત્તા x વત્તા, જો તો આ તો છેદ ઉડે છે, એટલે કે 3/2 x છેદમાં 3, કારણ કે ત્રણેયનો સરેરાશ છે ને, ભાગ્યા 3, એ તમને આપી દીધા છે. કેટલા આપ્યા છે, 30 ફળો. જોજો આ 3 ને આ બાજુ લઈ જશું એટલે કેટલા થઈ જશે, 90. 2x વત્તા x કેટલા થશે, 3x વત્તા 3/2 x બરાબર 90. મિત્રો જોજો અહીંયા આપણે બે લસા લઈ શકાય છે, તો અહીં શું થઈ જશે, 6x વત્તા 3x બરાબર, બધાના છેદમાં 2 છે, હું આ બાજુ લઈ જાઉં છું, 90 સાથે ગુણાઈ જશે એટલે સીધા કેટલા થઈ જશે, 180. હવે 9x બરાબર 180, તો x બરાબર 180ના છેદમાં 9, એનો અર્થ એવો થયો કે તમને x ની વેલ્યુ મળી ગઈ છે 20. તો આનો જવાબ શું આવશે, 20. ના, મેં કહ્યું હતું ને ઉતાવળ કરવાની નથી, કારણ કે તમને પહેલા બાસ્કેટનું પૂછ્યું છે, તમે ધાર્યું હતું એ બીજા બાસ્કેટનું હતું, એટલે કે 2 × 20 એટલે કે જવાબ શું આવશે, 40, નહીં કે 20. તો મિત્રો મજા આવી, ધેટ્સ ગુડ. તો મિત્રો બસ આવી મજા કરતા કરતા સિક્યોરિટી સાથે સાથે જ્યારે પેપર દઈને, તો એવી મજા આવે. અને મિત્રો સ્ટાફ સિલેક્શનની અંદર આવા 50 ક્વેશ્ચન હોય, હેને મેથ્સના બીજા 50 ક્વેશ્ચન હોય, કેવી મજા આવી જાય. તો બસ મજા લેવાની છે, આવું જ કંઈક રેલવેમાં
આવું જ કંઈક અન્ય પરીક્ષાની અંદર. તો વધી વધીને તમે જોઈ રહ્યા છો કે શું પૂછાય છે, કશું હોતું નથી. તો બસ આવી વસ્તુ તો પૂરેપૂરા માર્ક્સ કહે છે. એટલે શું, તો બીજા જે જનરલ નોલેજ જેવા દરિયાની અંદર આપણે ફાફા મારવા, એના કરતાં મેથ્સ રિઝનિંગમાં આપણે જમાવટ કરીએ તો તો તમે બીજા કરતાં હંમેશા આગળ રહેશો. પણ મિત્રો, હા, તમે કોઈ પરીક્ષા આપો અને તમને જેમાં મજા આવી હોય, તમને એમ લાગે કે સર આમાંથી બધું ઘણું બધું પૂછાણું, તો એ જરૂરથી કોમેન્ટ્સની અંદર શેર કરતા રહેજો, જેથી કરીને મને પણ ખ્યાલ આવે કે કેટલા લોકોને અહીં ફાયદો થઈ રહ્યો છે. તો મિત્રો, હા, એક આગલી વાત કરી લઉં કે તમને એક ક્વેશ્ચન હમણાં થોડા દિવસ પહેલાં પૂછ્યો હતો, જરા જોઈ લઈએ. પ્રશ્ન મિત્રો આવું મેં તમને પૂછ્યું હતું કે આ જે છે એની અંદર ત્રિકોણ કેટલા છુપાયેલા છે. તો ઘણા બધાના સાચા જવાબ છે, ઘણા લોકો હજી કંઈક ભૂલ કરી ગયા છે. મિત્રો જો, અહીં ત્રિકોણને જોવાની આપણે રીત બદલી નાખી કે ત્રિકોણ કેટલા છુપાયેલા છે. તો તમને કહું કે જેમ કે આપણે એક કામ કરશું કે ત્રિકોણને જોવો હોય ને, તો હું એક વિચાર કરીશ, અહીં ટપકું કરીશ. એ ટપકામાંથી તમને ખ્યાલ આવી જાય કે અહીંથી આમ એક કિરણ નીકળે અને ક્યાંક જોઈન્ટ થતું હોય એ ત્રિકોણ હશે. હું એક કામ કરું, આ ત્રિકોણ સહેજ મોટો દોરું છું જેથી કરીને તમને મજા આવશે. જુઓ, હવે મેં જે વાત કરી હતી એમ હું હવે અહીં ટપકું કરું છું. જુઓ જી, તો આ એક દેખાણ, ચલો બીજું ટપકું કરું છું, ત્રીજું કરું છું, ચોથું કરું છું, પાંચમું કરું છું. તો પાંચ તો ત્રિકોણ થઈ ગયા કે નહીં? આ નાના નાના, બરાબર. તો તમે કહેશો સર એ તો અમને પાંચ બરોબર દેખાતા હતા, હવે શું કરું? તો હવે બધા ગડબડ થઈ જાય છે, હે ને? તો અમુક લોકો આઠ જવાબ લઈ આવ્યા છે. પણ જોઈએ આપણે શું કરીએ કે જો, ફરીથી મેં તમને શું વાત કરી હતી કે ત્રિકોણને જોવા માટે હું એક જગ્યાએ આવી રીતના ટપકું કરીશ, સામે કોઈ રેખાખંડથી જોડાઈ જશે એટલે ત્રિકોણ બની જશે. હવે જો હું અહીંયા ટપકું કરું છું મિત્રો, યસ, તમને દેખાણું હશે આ ત્રિકોણ, રાઈટ? એટલે આ બીજો ત્રિકોણ આવો દેખાણો મિત્રો, આ ત્રીજો ત્રિકોણ જુઓ છે, આ ચોથો ત્રિકોણ અને આ પાંચમો ત્રિકોણ. તો પાંચ આ હતા, બીજા પાંચ, તો જવાબ કેટલો આવશે? દસ. તો દસ જે લોકોએ જવાબ આપ્યો હતો તો એ સાચો છે. હજી એક મેં પૂછ્યું હતું એ પણ જોઈએ. બીજો જે પ્રશ્ન હતો એમાં આમાં તમને ત્રિકોણ પૂછ્યા હતા, પણ મને એમ લાગે છે કે હવે તમને સ્યોરિટી સાથે આવડી જશે અને આનો ઉકેલ એટલે હું નથી આપતો કે હવે મને સ્યોરિટી સાથેનો જવાબ જોઈએ છે કે સર આટલા જ છે. તમને ખબર પડી ગઈ છે ઓલા ટપકા કરીને, હે ને? તો ટપકા કરીને તમે શોધી શકો છો અને મને જરૂરથી કોમેન્ટ્સમાં લખી શકો છો. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ, આનંદથી કામ કરો, મોજથી કામ કરો, અને પ્લેલિસ્ટમાં એટલા બધા વિડીયો તમારા માટે મૂક્યા છે. તો મિત્રો, જ્યારે વાંચતા વાંચતા કંટાળો આવે ને તો ચેનલ ચાલુ કરી દેજો. મિત્રો, અમુક ભાઈઓ મને લખી રહ્યા છે કે સર હવે તો આમ એટલી મજા આવે છે, તો મેં કે ટીવી જોવાનું છોડી દીધું છે અને સર કે આપણી ચેનલ જ હું જોયા કરું છું. તો સારી તો વાત છે ને કે જ્ઞાન મળતું જાય એમ તમને અંદરથી આનંદ આવતો જશે. અન્ય કરતાં તમે જ્ઞાન જો, આજનો જમાનો જ મિત્રો એનો છે જ્ઞાનનો, અને જેની પાસે નોલેજ હશે ને એ એમની પાસે જ પાવર હશે. તો નોલેજ વધારવાની વાત તો બહુ સારી વાત છે, અને આટલો મોટો પરિવાર હવે એક સાથે નોલેજ મેળવી રહ્યો છે તો એ તો સ્વાભાવિક છે, આનંદ થશે, બધા મિત્રો આનંદ ફીલ કરે છે. તો મિત્રો, મિલતે હે બ્રેક કે બાદ, ઓલ ધ બેસ્ટ. અરે હા, ભૂલે એમ જાય, તમારે આનો જવાબ સિક્યોરિટી સાથેનો કોમેન્ટ્સમાં લખવાનો છે. ઓકે, ઓલ ધ બેસ્ટ.